ઇતિહાસ એટલે અને તેનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે તેના વિશેની સમજ આપણે અગાઉ મેળવી. તો આજે આપણે ઇતિહાસ આપણને ક્યાં ક્યાંથી જાણવા મળશે તેના સાધનો અને સ્ત્રોતો વિશેનો અભ્યાસ કરીશું. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? તો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો ઇતિહાસ આપણે ચિત્ર, પ્રાચીન વાસણો, ધાતુના સિક્કા, ટિકિટ, મૂર્તિ, સ્થાપત્ય, શિલ્પો, અવશેષો વગેરેમાંથી આપણે ભારતનો ઇતિહાસ જાણી શકીએ. તો આ આપણે ઇન્ટ્રોડક્શન જોયું. હવે ઇતિહાસ જાણવાના મુખ્યત્વે બે પ્રકાર છે, એક લિખિત અને બીજું અલિખિત. લિખિતમાં ગ્રંથો, દસ્તાવેજો, શિલાલેખો, લખાણો વગેરેનો લિખિતમાં સમાવેશ થાય છે અને અલિખિત એટલે કે શિલ્પ, સ્થાપત્યો, મૂર્તિઓ વગેરે. તો આવી રીતે ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તો પ્રથમ આવે છે તાડપત્ર અને ભોજપત્ર. તો સૌપ્રથમ આપણે જોઈએ તાડપત્ર એટલે શું. તો સાદી ભાષામાં કહીએ તો તાડ નામના વૃક્ષના પાંદડાઓ પર હાથેથી લખાયેલું લખાણ એટલે કે તાડના વૃક્ષો પર. અને બીજો શબ્દ આવે છે ભોજપત્ર. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ એટલે કે હસ્તલિખિત કહીએ છીએ. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સંચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સંચવાયેલી છે, જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. બીજો પોઈન્ટ આવે છે અભિલેખો. તો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. એટલે પથ્થર પર કોતરણી કરી અને જે લખાણ સ્વરૂપે છે તેને આપણે અભિલેખો કહીશું. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. સંવાદ એટલે કે વાતચીત કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. હવે નેક્સ્ટ આવે છે તામ્રપત્રો. તામ્રપત્રો એટલે કે તાંબાને યોગ્ય આકાર આપી અને તેના પર કોતરણી કરી અને લખવામાં આવતું લખાણ. તાંબાના પત્રા ઉપર કોતરણીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે.
ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાનું નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરામાં જે અધ્યય અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદમાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર અને કોબા જે ગાંધીનગરમાં આવેલું છે તેમાં સંચવાયેલ છે.